أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأوله الطيبين الطاهرين المعصومين، أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه المبين وهو أصدق الصادقين، بسم الله الرحمن الرحيم، إن علينا للهدى وإنا للآخرة والأولى. صلوات પરવર્તિકાળનો ઇરશાદ છે. બેશક હિદાયતની જવાબદારી અમારી છે અને દુનિયા અને આખરતનો ઇખ્તિયાર પણ અમારા જ હાથમાં છે. તો હિદાયતની જવાબદારી જે છે એ અલ્લાહે કીધું છે કે અમારી છે. હવે અલ્લાહે જે છે જે હિદાયતને માટે જે આપણને આપ્યો છે એ જો જોવામાં આવે તો ખ્યાલ આવે કે જનાબે આદમ અલી ઇસ્લામને પેદા કર્યા પણ ત્યારે પહેલાં શું કીધું, ઇન્ની જાયલું ફિલ અર્જ ખલીફા, હું મારા ખલીફાને જે છે મુકરર કરું છું જમીન ઉપર, અને એ જે છે જનાબે આદમ અલી ઇસ્લામ આવ્યા. તો પહેલા હાથી મોકલ્યો છે અને હિદાયત લેનારા પછી આવ્યા છે દુનિયામાં. તો આ ઇંતજામ અલ્લાહ તરફનો હતો કે એમણે હાથીઓને પહેલાં મોકલ્યા, હિદાયત લેવાવાળા પછી આવ્યા છે. અને ઇતિહાસ આગળ જો જોવામાં આવે તો એ હાથીઓનો સિલસિલો તો ઘણો લાંબો છે, ઇન્શાલ્લાહ હું આગળ વાત કરું છું. તો એની સાથોસાથ જે છે સામાન્ય રીતે ઇન્સાન જે હિદાયત મેળવતો હોય છે એ સારી કઈ રીતે મેળવતો હોય છે, યા કોઈ હાથી આવી આપણને હિદાયત કે ભાઈ આ વસ્તુ કરવાની છે, આમ કરવાનું છે વગેરે, યા કોઈ કિતાબોની અંદર આપણને માહિતી આપવામાં આવે ને આપણે વાંચીને એના ઉપર અમલ કરીએ. તો એ પણ અલ્લાહે તમામ કર્યો છે કે ચાર મુખ્ય કિતાબો જેને આપણે કહેવાય એ આપણને અર્થા કરી છે, અને એ સિવાયના જે વખતે સહીફાઓની જરૂર હતી તો એ સહીફાઓ પણ મોકલ્યા છે. અને એ બધાથી મહત્વની બાબત તો એ છે કે અલ્લાહે આપણને એક અકલ જેવું જોહર આપ્યું છે કે જેના દ્વારા જે છે આપણે હિદાયત ગ્રહણ કરીએ છીએ. અગર જો અક્કલ ન હોય તો કોઈ વસ્તુ આપણે ગ્રહણ નથી કરી શકવાના. અને એ એક મહત્વનો પ્રશ્ન કીધું સારો કે જેને અક્કલ નથી આપી અલ્લાહે, જેને કે બીજા શબ્દોમાં કે દીવાના કે એવા કોઈ છે તેને ઉપર જે છે એ કોઈ શરીર તકલીફ છે પણ નહીં, એને જે છે શરીયતના કોઈ નિયમો લાગુ નહીં પડે, કેમ કે એ તો બીમાર છે જીતનો કે જેના છે જ ને અક્કલ એવી દીવાનો છે. તો અહીંયા જે છે એ અલ્લાહે બધો હેતેમામ કર્યો છે, ઇન્સાનને અક્કલ પણ આપી, કિતાબો પણ આપી અને હાથીઓ પણ મોકલ્યા. હવે હાથીઓનો સિલસિલો જો જોવામાં આવે તો 1,24,000 પૈગંબરો જે છે એ મોકલવામાં આવ્યા, ને ત્યાર પછી જે છે એ આપણી સમક્ષ 12 ઇમામો મોકલ્યા છે. એમાં આજે મારે જે વાત કરવાની છે એ બીજા ઇમામ, ઇમામે હસન અલૈહિ સલામ. નામ તેનું એ જ હતું પણ એમના લકબો જે છે એ ગણાય છે, જેમ કે એના જે લકબો કહેવામાં આવ્યા છે કે તૈયબ, નકી, સૈયદ, ઝકી, મુસ્તબા, મસમૂમ, અને જારતની અંદર એમને બે લકબ મળે છે, નાસે અને અમીન. તો આ બધા લકબો એમના છે. અને લકબો માટે તો એક વસ્તુ મશહૂર છે કે લકબ જે છે એ બનવો વસ્તુ અલગ છે અને સિફત હોવી વસ્તુ અલગ છે. આ સિફત તો બધું આપણે જો જોઈએ તો આપણે દરેક નબીઓમાં જે સોરી દરેક ઇમામોમાં જોઈએ તો બધા જે છે એ સાદિક હતા. પણ સાદિકનો લકબ કેટલા જણને મળ્યો? બે જ જણને, યા રસૂલ્લાને માટે છે યા છઠ્ઠા ઇમામને માટે, બધાનો લકબ નથી. તો આ લકબ જે બનવું એ જે છે એ વસ્તુ અલગ છે અને સિફત હોવી વસ્તુ અલગ છે. તો અહીંયા જે છે એમનો જે મશહૂર તરીન લકબ જે છે મુસ્તબા, તો મુસ્તબાને માની જે છે એ પસંદ કરાયેલા છે. તો એ વખતે જે છે એ ભલે ગમે તેવા સંજોગો હતા પણ લોકોની અંદર એમની પસંદગી તો હતી, અને એ પસંદગીની જે છે ઇબ્તદા જો જોઈએ આપણે તો એમને બચપણમાંથી બધું મળશે આપણને. કે ઇમામે હસન ઇસ્લામ જે હાવ બચપણની હાલતમાં હતા ત્યારે જે છે રસૂલની હદીસો છે એમના માટે કે હસન અને હુસૈન જે છે અલૈહિ સલામ જે છે એ જન્નતના જવાનોના સરદાર છે અને એમના પિતા જે છે એમનાથી 72 છે. આ કઈ ઉંમરમાં કીધું છે એમણે? કોઈ મોટી ઉંમરમાં આવ્યા પછી નથી કીધું ભાઈ કે ભાઈ આ હસ્તીઓ છે, નહીં, એકદમ નાના હતા બચપણની હાલતમાં હતા.
ત્યારે જે છે એ કહેવામાં આવે છે કે આ જે છે એ હસન હુસેન જે છે એ જવાન અને જન્નતના સરદાર છે અને પછી એક કહેવામાં આવ્યું છે કે ખુદાયા હું આને અને કે હસન ઇસ્લામને દોષ રાખું છું તું પણ તેનાથી મોહબ્બત કરજે તો અલ્લાહને પણ એ કહેવામાં આવે છે કે તું પણ એનાથી મોહબ્બત કરજે એટલા બધા એ રસૂલુલ્લાહને પ્યારા અને દોસ્ત હતા તો આ જે બધી વસ્તુ બતાવે છે આપણને કે આપણને ભલે એમ લાગે કે ભાઈ કહી દીધું કંઈ નથી દીધું એની પાછળનું એક આખું લોજિક જ છે સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં છે એ કોઈ દીકરાને પ્રોત્સાહિત કરવો હોય તો આપણે એમ કહીએ કે ભાઈ તું તો કાલનો ડૉક્ટર છે ડૉક્ટર આવું ન કરે તું આ જાદારે હુસેન છો તું આવું ન કર આ બધા આપણે કહીને એને છે છોકરાને અમુક બાબતોથી વારતો હોય આમાં એ વારવાનો કોઈ સવાલ જ નથી આ તો એ વખતે જે છે એ કહી દીધું કે તમે જે છો એ આ છો એ છો જ એમ એમાં કોઈ મિનમેક નથી અને એ રીતના જે છે એમનો જે હોદ્દો છે એમનું જે વર્ચસ્વ છે એ બધું બતાવવામાં આવ્યું છે રસૂલલ્લાહ તરફથી હવે એમના બચપણની હાલતના જો પ્રસંગો જોવામાં આવે તો ખ્યાલ આવે કે એમના ઇલમી જે પ્રસંગો જે છે એ ગણાય છે અને એની સાથોસાથ જે છે ત્યાર પછીની જે છે બાબતો જે છે એ વાત કરીશું તમને તો ઇલમી પ્રકરણોમાં જો જોવામાં આવે તો એક પ્રસંગ એ મળે છે કે ખલીફા સાહેબ પહેલા હતા પહેલા ખલીફા સાહેબ એમની પાસે જે છે એક માણસ આવીને ઊભો રહે છે અને મસલો પૂછે છે કે મેં હાલતે હરામની અંદર મુર્ગ શુતુરના ઈંડા અમુક ખવાઈ ગયા છે ભૂલથી મારેથી તો એનો કફારો શું એને તો કાંઈ આવડ્યું નહીં એટલે એમણે જે છે અબ્દુર રહેમાન ઇબને ઓફ પણ મોકલ્યા કેમ કહી છે મને એ એમને જે છે નજરોમાં જે છે એક સારા જાણકાર હતા એટલે એમની પણ મોકલ્યા તો એમણે પણ માથું ખંજવાડીને કહી દીધું ભાઈ આ મારા બસની વાત નથી તમે હઝરત ઇસ્લામ પાસે જાઓ જ્યારે મૌલાએ કાયનાત પાસે આવે છે ત્યારે મૌલાએ કાયનાત કહે છે જો મારા આમે બે બચ્ચાઓ રમી રહ્યા છે એને ગમે એને પૂછી લઈશું વિચાર કરો કે આજે બચપણનો પીરિયડ છે જેને આપણે એમ કે રમી રહ્યા છે તો અહીંયા રમતા હતા ને ન્યાયને મોકલે તો તું જા ન્યાજીને એને પૂછ ને એ સમયમાં એને જે છે હાલાકી આ બે જણા ના પાડી ચૂક્યા હતા કે અમે નથી જાણતા મસલો આપણા શબ્દોમાં કહે છે ને અહીંયા આવીને પૂછે છે ઇમામે હસન ઇસ્લામને ઇમામે હસન ઇસ્લામ જે છે આ બચપનની અવસ્થા હતી એ સમયે પણ એમને જવાબ આપે છે અને કહે છે કે તે જે ઈંડા ખાધા છે આ હેરામની હાલતમાં હવે હેરામની હાલત એટલે તો આપણે બધા જાણીએ છીએ કેમ કે માશાલ્લાહ હવે ઘણા હાજીઓ થઈ ગયા છે એટલે હેરામની હાલત એ છે કે એ હાલતમાં બે કપડાં પહેરવાના હોય છે પુરુષોને માટે એક નીચે લુંગી ને ઉપર કપડું અને એ જે છે એ જો પહેરવામાં આવે ને એની હારો જે નિયત કરીને સાહેબ કરે છે તો એની સાથે સાથે અમુક વસ્તુઓ ભલે જાહેજ હોય પણ એ વખતે એના માટે રોકી દેવામાં આવી છે અને એ અહીંયા આપણને કીધું છે ભાઈ હેરામની હાલત આ છે તો એ હાલતમાં જો માણસ આ મુર્ગ સૂત્રના ઈંડા ખાઈ ચૂક્યો હતો તો એના બારામાં એ કહે છે કે ભાઈ આનો કફારો શું છે ત્યારે ઇમામે હસન ઇસ્લામ કહે છે ભાઈ તે જેટલા ઈંડા ખાધા છે એટલી ઊંટડીઓ લે અને એનેથી જે હમલ રહે એની અંદર જે એને ઊંટડીના જે બચ્ચાઓ આવે એ જે છે તું રાહે ખુદામાં ખાને કાબામાં જે છે એ હજીઓ કરી દે તો એ તારોનો કફારો છે ત્યારે એની મૌલા કાયનાત આવી ચૂક્યા હતા અને એમણે કીધું કે બેટા એમ ન બને કે કોઈ હમલ જે છે એ જાયા થઈ જાય હમલ સાકિત થઈ જાય ત્યારે ઇમામે હસન ઇસ્લામ કહે છે કે બાબા એમ ન બને કે કોઈ ઈંડા જે ખાધા એ ગંદા પણ હોય એમાં ત્યારે ઇમામ ઇસ્લામ કહે છે કે મૌલા કહે છે કે ભાઈ બેટા તમારો સવાબ 100% સાચો છે અને એ જવાબ મુજબ બોલાને કહે છે કે આ જ એનો જવાબ છે તો આ બતાવી આપે છે કે આ નાની ઉંમર હતી ઇમામે હસન ઇસ્લામની પણ એમણે જે જવાબો જે આપ્યા છે એ જે છે એ મહત્વના છે ને એ જ રીતના જે છે એક માણસ આવે છે મૌલા કાયનાતની પાસે આવીને કહે છે કે મૌલા હું તમારી રૈયતમાંથી છું ત્યારે મૌલા એને જોઈને કહે છે કે ભાઈ તું મારી રૈયતનો માણસ નથી તું તો રોમનો સફીર છો ને અહીંયા આવ્યો છો તું માવિયા પાસે ગયો તો એણે તને અહીંયા મોકલ્યો છે બરોબર છે તો કે હા મૌલા એ વાત તમારી સાચી ત્યારે એણે કીધું કે મૌલા હું જે છે એ માવિયાને એકને જ મળ્યો છું એને સિવાય કોઈને ખબર નથી કે હું એનો સફીર તરીકે રોમનો અહીંયા આવ્યો છું ને આ બધું તમને ખબર છે તો કે હા મૌલા કહે છે કે મને ખબર છે પછી એ જે છે એ પોતાના સવાલો રજૂ કરવા માગતો હોય છે ત્યારે ઇમામ કહે છે જો અમારો ફરજંદ આવે ને અરે તું પૂછી લે એને કે ઇમામે હસન ઇસ્લામને તું પૂછ ઇમામે હસન ઇસ્લામ જે છે એને એ સવાલ પૂછે પહેલાં ઇમામ અલ ઇસ્લામે કીધું કે તારા સવાલ જે છે હું તને બતાવી દઉં
તો કે આ બતાવી દો અત્યારે ઇમામ કહે છે એને કે તારા જે છે એ જે સવાલો છે એમાં પહેલો સવાલ એ છે કે હક અને બાતિલની વચ્ચે અંતર કેટલું છે બીજો સવાલ એ છે કે આસમાન અને જમીન વચ્ચે કેટલું અંતર છે ત્રીજો સવાલ એ છે કે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેટલું અંતર છે ચોથો સવાલ એ છે કવચ કોસા યાને કે મેઘધનુષ શું છે પાંચમો સવાલ છે મુકન્નસ કોને કહે છે અને છઠ્ઠો સવાલ એ છે કે દસ એવી સખત વસ્તુઓ છે જે એકબીજાથી ચડી જતી છે એ કઈ છે બસ જ્યારે ઇમામે આ સવાલ તો કહી દીધા ને ત્યારે ઓલો વિચારમાં પડી ગયો કે જ્યારે મેં હજી સવાલે રજૂ નથી કર્યા ત્યાં ઇમામ જશે ને મારા સવાલ મને જવાબ સંભળાવે છે ને પછી ઇમામ અલી ઇસ્લામનો જવાબ આપે છે ઇમામ હસન ઇસ્લામ કે એનો જવાબમાં કહે છે કે જે તે પહેલાં કીધું છે કે હક અને બાતિલ વચ્ચે ફરક કેટલો છે ત્યારે ઇમામ અલી ઇસ્લામ કહે છે કે ભાઈ હક અને બાતિલ વચ્ચે જે છે એ ચાર આંગળનો ફરક છે આંખે જોયું એ હક છે ને કાને સાંભળ્યું બાતિલ છે એટલા માટે કે આંખેથી જે જોયું એ લગભગ તે જોયું યકીની વાળું હોય છે અને કાનેથી સાંભળજે છે એ તહેકીક માંગી લેશે પછી તું આગળ વધી શકો છો તો બસ ન્યા જે છે ને મૌલા બતાવે છે કે બસ તું જે છે કહેશો એ હક અને બાતિલ વચ્ચેનો સાચો અંતર આ જ બતાવ્યું છે કે ચાર આંગળનું જો તું ખરેખર જોઈને કર તો બરોબર છે હકની ઉપર આવીશ અને પછી જે છે બાતિલમાં જાય અને પછી કીધું ઇમામ અલી ઇસ્લામ કે જમીન અને આસમાનની વચ્ચે જે તું કહેશો કેટલું અંતર છે તો કે મઝલૂમની આહ અને આંખોની રોશની જે છે જેટલા સમયમાં આસમાન તરફ જોઈ લેશે એટલો સમય હવે એટલો સમય તમે જુઓ તો બહુ જેને કહેવાય ને આવ મુક્ત થોડામાં થોડો સમય હોય તમે આમ ઊંચી કરીને આમ ઊંચી કરો તો કેટલી વાર લાગે તો કે એટલું અંતર છે એટલા જેને કહી શકાય એટલી વખત વાર લાગે તમારે ત્યાં જોવામાં અને એની સાથે સાથે મઝલૂમની આહ મઝલૂમની આ જે છે એ એક વસ્તુ અલગ થઈ ગઈ છે કે સામાન્ય રીતે કોઈના પર કોઈ જુલ્મ કરે છે ત્યારે એને ભાન નથી હોતું કે આની પર હું જુલ્મ કરી રહ્યો છું અને જ્યારે એ જુલ્મ થયા પછી એ મઝલૂમ માણસ જો અલ્લાહની બારગામાં જે છે એની આ પહોંચે તો એટલી ઝડપથી પહોંચે છે કે આપણા કલ્પના ન કરી શકે તો એ જે છે આપણને આની અંદર જેને કહેવાય એક તાકીદ છે કે તમે જ્યારે મઝલૂમ પર જુલ્મ ન કરો અને જો કરી નાખ્યો છે તો માફી માંગી લીધી પણ આપણે જે છે એ જલ્દી એની આ દુઆ કબૂલ થવાની આ એની અને પછી ત્રીજું કીધું છે કે જમીન અને આસમાન વચ્ચે છે સોરી ત્રીજી જે છે એ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું જે છે અંતર કેટલું છે તો કે સુરતને જે છે 24 કલાક અથવા સુરત જે છે એ દિવસ કાપી નાખે છે એટલું અંતર છે ને પછી કીધું છે કવચ કોસા કવચ જે છે એ અલ્લાહના નામથી છે અને કોસા જે છે શેતાનનું નામ છે અને એના માટે કીધું કે મેઘધનુષ એ છે કે જ્યારે વરસાદની પહેલાં જો આવે છે તો એ વરસાદ આવવાની નિશાની છે અને જો એ વરસાદના એન્ડમાં આવે છે વરસાદ પૂરો થવાનો સમય તો એ વરસાદ પૂરો થવાની તૈયારી છે કે જે વરસાદ જશે ત્યાર પછી દૂર થઈ જશે બંધ થઈ જશે તો આ બંને માટેનું જે છે એ જ મેઘધનુષને કહેવામાં આવ્યું છે અને પછી જે કીધું છે કે મુખન્નસ કોને કહે છે તો મુખન્નસને માટે એની ઓળખાણ પીછાણ તો એ બતાવી છે કે એ ખબર ન પડે કે સ્ત્રી છે કે પુરુષ જ્યારે એ રીતના હાલતો હોય તો એને માટે કીધું છે કે એને સબર કરો કે જ્યાં સુધી એ બાલિક થાય જ્યારે બાલિક થશે એટલે ઓટોમેટિક પુરુષ હશે તો એહતરામ થશે અને સ્ત્રી હશે તો હેજ આવશે અને એની સાથે સત્યની છાતીમાં પણ જે છે એ વધતી જશે તો આ જ મત બતાવવામાં આવ્યું છે પછી કીધું કે અગર આ હિસાબથી ન મેળ પડે તો એને કીધું કે એની પેશાબની ધાર જોવામાં આવે જો એની સીધી પેશાબની ધાર હોય તો એ પુરુષમાં હશે ને એ બીજી રીતની જે હોય તો એમાં સ્ત્રી હશે તો આ રીતના જે છે એની ઓળખાણ આપી પછી જે છે એ મૌલાએ 10 બાબતો કે જે એકબીજાથી વધારે સખત છે એમાં જે કીધું કે પહેલાં એ કીધું કે પથ્થર જે છે એ સખત છે પણ એ પથ્થરને તોડી નાખનાર જે છે લોઢું છે કે લોઢાથી પથ્થર તૂટી જતો હોય છે અને એ લોઢાને પણ જે છે ઓગળી નાખનાર જો કોઈ હોય તો હોય તો એ ગરમી છે અથવા તો એને જે કહેવાય કે આગ છે કે જેને ઓળખી જેને ઓગાળી નાખે છે આગ અને એથી આગળ જે સખત વસ્તુ હોય ચોથી તો એ કીધું કે પાણી છે કે જે આગને પણ ઓલવી નાખે છે અને પાણીથી પણ સખત વધારે કોઈ હોય તો એ વાદળ છે કે જે પાણીને જે છે પોતાની અંદર લઈને ફરે છે રાખે છે અને એને હવા અને છઠ્ઠી જે કીધું કે હવા તો હવા એ છે કે જે આ વાદળ જે છે પાણી ભરેલું એને જે છે એ પોતે જ્યાં ચાહે ત્યાં ફેરવે છે અને એ રીતના જે ફરતું હોય છે અને એ હવાને જે ફેરવવા માટે જે કોઈ હોય તેનો ફરિશ્તો છે એનાથી વધારે સખત છે અને હવાના ફરિશ્તાથી પણ જો વધારે કોઈ સખત વસ્તુ હોય તો એ મલેકુલ મોત છે
અને મલેકુલ મોત થી પણ જો કોઈ વધારે સખત હોય તે ખુદ મોત છે. મોત જે છે એ કેવી વસ્તુ છે કે ખુદ મલેકુલ મોત ને પણ મોત આવવાનું છે. કેમ કે એ બરી નથી, બધાને મોત આવવાનું છે. કેમ કે કુલ્લો અલેહ ફાન, તમામ લોકો જે છે ફનાતી જશે. તેમાં એ બાપ જે છે મોત ને પણ, મલેકુલ મોત ને પણ મોત આવશે. અને એનાથી વધારે સખત જે કોઈ હોય તો હુકમે પરવરદિગાર છે કે જે મોતને પણ ટાળી શકે છે અને મોતને પણ લાવી શકે છે. તો આ 10 વસ્તુ કીધી ત્યારે એ જે છે એના જવાબો લઈ અને પોતાના વતનની તરફ નીકળી ગયો. તો આ બધા જે છે એ બચપણની હાલતમાં ઇમામે હસન અલી સામે આપેલા જવાબો છે. અને પછી જે જોવામાં આવે તો આપની ઈબાદત, આપની ઈબાદતને માટે એટલું મળે છે કે આ જે ઈબાદતની જે રિવાયત કરતા જે છે એ પણ ઈબાદતના એટલા જ માહિર વ્યક્તિ ગણાય. અથવા તો એવી જ વ્યક્તિ હશે કે જેને ઝૈનુલ આબેદીનનો લકબ આપવામાં આવેલો છે. અને કે ચોથા ઇમામ અલી ઇસ્લામથી આ રિવાયત બયાન કરવામાં આવી છે કે ઇમામે, ચોથા ઇમામ ઇસ્લામે કીધું કે ઇમામે હસન ઇસ્લામ જે છે જબરદસ્ત ઈબાદત કરનાર અને મિસ્લ જાહિદ અને અફઝલ તરીન જે છે એ ઇબાદ આલિમ હતા. અને સાથોસાથ જે છે જ્યારે પણ એ હજ કરવા ગયા છે ત્યારે દરેક હજ જે છે એમણે પગપાળા કરી છે, પગેથી હાલીને જ જતા અને કરતા જ હજ. ક્યારેક ક્યારેક એવા પ્રસંગ બન્યા છે કે અમુક હજ એવી છે કે પગ ઉઘાડા પગે પોતે જે છે એ હજ કરી છે. એક પ્રસંગ મળે છે કે એક વખત જ્યારે એ જઈ રહ્યા હતા ત્યારે લોકો એમની હારે થઈ ગયા. તો લોકો તો કાંઈ હાલવાના આધી ન હોય અથવા તો ન હાલવું હોય, તો એ નહોતું હાલવું એટલે કીધું ભાઈ મૌલા તમે સવારી પર આવી જાઓ ને. ત્યારે મૌલાએ કીધું ભાઈ તમે જો જવું હોય તો જઈ શકો છો, અથવા એક કામ કરીએ અમે જે છે રસ્તો બદલી નાખીએ છીએ, તમે તમારી રીતે આ રસ્તે વયા જાઓ. અને એ લોકોને જે છે જવું તો જવા દીધા અને પોતે પોતાની રીતે જે છે એ હાલતા જ હજ કરી. તો એમણે જે છે આ રીતના હજો કરી હતી કે જેને હાલતા હાલતા. અને એ સિવાય જે છે એમની ઈબાદત ઉપરના અનુસંધાનમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એમણે જે છે જ્યારે મસ્જિદની અંદર જતા ત્યારે એમની હાલત શું થતી. મસ્જિદમાં જતા ત્યારે થરથર કાંપતા હતા. થરથર કાંપતા હતા એનું કારણ શું હતું કે એને અઝમતે પરવરદિગાર એના દિલમાં હતી કે હું કોની બારગામાં જઈ રહ્યો છું. બસ જ્યારે એ દિલમાં અઝમત અલ્લાહની આવતી હતી અને એને હિસાબે જે છે એ પોતે મસ્જિદની અંદર જતા ત્યારે થરથર કાંપતા હતા. અને સાથોસાથ એ પણ મળે છે કે એ જે છે જે પોતે જે યાદ કરવામાં હતા એની જે મળે છે કે એ જે છે એ પોતે અક્ષર એને કરીને એને કે વધુમાં વધુ જે છે મોત, કબરનો અઝાબ, સિરાત અને કયામતના દિને કબરમાંથી ઉઠવું અને કયામત રોજે જીવતા થવું વગેરે યાદો કરતા હતા. આ જે બાબત જે છે મોતને અનુસંધાનની, હવે મોતની તો હું વાત કરું તો અમુક ઠેકાણે તો મોતની વાત છેડો તો કે હવે એ રહેવા દો ને એમ કરીને તરત રોકાવી દે જ્યારે એને મોત અત્યારના જ આવી જવાનું હોય. પણ જે છે એ આપણી એક કાહેલી છે, સુસ્તી છે. ખરેખર મોત તો આવવાનું જ છે, એમાં કોઈ મિનમેક નથી, કોઈ બચી જવાનો નથી. જે દુનિયામાં આવ્યો છે બધાને મોત તો આવવાનું જ છે, તો પછી અણગમો શું કામ. તો અહીંયા જે કહેવામાં મૌલા જે છે આ બધી વસ્તુને યાદ કરતા હતા અને જે છે એ ગિરિયા કરતા હતા. એની સાથોસાથ જે છે જ્યારે નમાજમાં ઊભા થતા ત્યારે થરથર કાંપતા હતા. અને આપનો જે છે મામૂલ હતો કે જ્યારે મસ્જિદના દરવાજા પર પહોંચતા તો ખુદાને મુખાતિબ કરીને કહેતા કે હે મારા પાળવાવાળા, તારો ગુનેગાર બંદો તારી બારગામાં આવ્યો છે. હે અરહમુર રાહેમીન, તારી ભલાઈઓના સદકામાં મારા જેવા બુરાઈ કરવાવાળા બંદાને માફ કરી દે. હવે જે ઇમામ માસૂમ છે, જેની પાસે કોઈ ગુનાનો તસવ્વુર નથી, જેની પાસે કોઈ એવી વાત નથી કે જેને કહેવાય કે આવી ગુનાની વાત હોય, છતાં પણ એમની જે આમ ઇનકે સારી જુઓ કે કેટલી નમ્રતાથી અલ્લાહની બારગામાં જે છે એ પોતે કહી રહ્યા છે. તો આ પણ એક આપણને સબક છે જો લેવો હોય તો. એટલે આપની સખાવત વિશેની જે વાત કરું તો ઇમામે હસન ઇસ્લામની સખાવત તો ઘણી છે. અનેક પ્રસંગો એમના જીવનમાં મળે છે. એક પ્રસંગ મળે છે કે એકવાર જે છે એમની પાસે એક જણે આવી અને કીધું કે મૌલા મારી મદદ કરો, આ રીતના મારે જોઈએ છે કંઈક. ત્યારે એને કીધું ત્યાં મૌલા એને જે છે 50,000 દિરહમ એને આ પડ્યા હતા પોતાની પાસે એ આપી દીધા. અને હવે 500 અશરફી કે જે સોનાની હતી એ પણ આપી અને કીધું જાય મજૂર લઈ આવ. અને એ મજૂર લાવ્યો અને મજૂરને કીધું તું આને ઉચકીને લઈ જા. ત્યારે મજૂર લઈ ગયો ત્યારે મજૂરને મજૂરીમાં જે છે એ પોતાનું એક ડ્રેસ અથવા તો એક ઝૂંપો વગેરે આપ્યું એને.
તો આ રીતના જે છે ઇમામની સખાવત હતી. અને એ સિવાયની પણ જો જોવામાં આવે તો એમની બીજી એક સખાવત મળે છે કે એકવાર જે એક માણસ આવીને ઉભો, એક માણસ જે છે અલ્લાહની બારગામાં દુઆ કરતો હતો ખાને કાબા પાસે, હે પરવરદિગારા તું મારી હાજત પૂરી કર, મારે જે છે 10,000 દિરહમની જરૂર છે. ત્યારે એમણે જ્યારે સાંભળ્યું ત્યારે પોતે જ પોતાના ઘરે જાય છે અને ત્યાંથી જે છે 10,000 દિરહમની ટેટ લાવી અને ઓલાને આપી દે છે. પછી જ્યારે ઓલાને આપી દે છે ત્યારે લોકોએ કીધું કે મૌલા એણે તમારી પાસે કાંઈ માંગ્યું જ નથી, એણે કાંઈ તમને કીધું જ નથી. અને સાથો સાથ એ કીધું એણે કે મૌલા તમે તો જે છે એ ફાકા ઉપર ફાકા કરો છો, તમે જે છે ઘરમાં તો જે છે એ આવી પરિસ્થિતિ છે, તો પછી તમે શા માટે આ રીતના આપો છો? ત્યારે મૌલાએ એને કીધું કે ભાઈ અલ્લાહે જે છે એ મને દેવાની એક આદત પાડી રાખી છે કે એ પોતે મને દે છે અને મેં લોકોને દેવાની આદત પાડી રાખી છે, કદાચ હું જો બંધ કરી દઉં મારું દેવાનું તો ખુદા પણ બંધ કરી દે, તો બસ હું પણ જે છે એ અલ્લાહની રાહમાં આપું છું અને અલ્લાહ જે છે એ મને આપે છે. તો આ રીતના ઇમામે જે દલીલ કરી. અને એ સિવાય જો જોવામાં આવે તો મૌલા જે છે એમનો દસ્તરખાન જે છે એ બહુ મશહૂર હતો, એટલો બધો મશહૂર હતો કે કોઈ પણ બી આવતું મદીનામાં તો એમના ઘરે એમના દસ્તરખાન પર જમવા આવતું જરૂર, અને એમનું દસ્તરખાન જે છે હંમેશા ચાલુ રહેતું ને લોકો આવતા અને જમતા ને એનેથી જમીને જતા હતા. તો આ એમનું દસ્તરખાન જે છે મશહૂર હતું. એ સિવાયની એમની સખાવતમાં એક એ પણ મળે છે કે એમણે પોતાના ઘરની તમામ વસ્તુઓ જે છે એ એકની બે ત્રણ વાર આપી દીધી. એ સિવાય જે છે એમણે ઘણીવાર પોતાને ઘરનો અડધો સામાન જે છે લઈ જવા એમ કીધું હોય તો લોકો જે છે એ અડધો સામાનમાં એ હોશિયારી એ વાપરે કે આપણે સામાન્ય મોજા છે તો બે હોય તો એ એક લઈ જાય અને બીજો ઓટોમેટિક મૌલા એમ કે ભાઈ લેતો જાય એક ને હું કરીશ. એવી રીતના લોકો લઈ જતા હતા અને મૌલાને આપી દેતા હતા. આ બધું એમણે જે છે પોતાના ઘરમાંથી જે છે તમામ વસ્તુઓ આપી દેવી એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે અહીંયા કહી દઈએ અને સમજી લઈએ પડે કે ભાઈ કંઈક આપ્યું, અને ખરેખર આપણા જીવનમાં જોઈએ તો આપણામાં એટલી હિંમત ન હાલે. તો આ જે છે ઇમામ ઇસ્લામની સખાવત હતી કે આટલી બધી સખાવત જે એમણે કરી હતી. અને એ સિવાય જે છે એમના અખલાકને બારામાં વાત. હવે એમના અખલાકો જો જોવા જાય તો ઘણા અખલાકો મળશે. એમાંનો એક મશહૂર જે છે આપણે એકવાર સાંભળીએ છીએ એની વાત કરી દઉં કે એક શામી વ્યક્તિ આવે છે મદીનામાં અને જ્યારે ઇમામે હસન ઇસ્લામને જોવે છે કે જે ઘોડા ઉપર બેસીને કંઈક જઈ રહ્યા હતા તો એને રોકાઈ જાય છે અને ઓલો આવનાર આવીને જે છે ઇમામ અલી ઇસ્લામના વિરોધમાં એની પોતાની રીતે જેટલું બોલાય એટલું બોલ્યો ખરાબ, ને એટલે સુધી કે એક ઠેકાણે તમે કિતાબમાં જોયું કે ગાળો બોલ્યો એની પર, બધું ઇમામ અલી ઇસ્લામે સાંભળ્યું. હવે તમે વિચાર કરો કે મદીના છે અને ન્યા જે છે એ બધા વ્યક્તિઓ હાજર છે, હજરત અબ્બાસ પણ મોજૂદ છે, ઇમામ હુસેન પણ મોજૂદ છે, જનાબે મોહમ્મદ હનફિયા પણ મોજૂદ છે, એ ઉપરાંત જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જાફર પણ મોજૂદ છે, આ બધી હસ્તીઓ જનાબે મુસ્લિમના અકીલ પણ મોજૂદ હતા, એ બધા મોજૂદ હતા. પણ સત્તાય જે છે મૌલા જે છે એની અમે કોઈ વાત નથી કરતી. જ્યારે એ ઓલો બોલીને થાકી ગયો આપણા શબ્દમાં કહીએ ત્યારે ઇમામ અલી ઇસ્લામે એને એટલું કીધું કે તું પરદેશી લાગો છો, તારે કાંઈ ખિદમતની જરૂર હોય તો મને કહેજે. અને પછી જે છે મૌલાને ખિદમતનું પૂછે છે કે અગર તું ભૂખ્યો હોય તો હાલ તને જમવાનું આપો, અગર જો તારે કાંઈ બીજી જરૂર હોય તો તને આપું, અગર તારી પાસે સવારી ન હોય તો હું તને સવારીનો ઇંતજામ કરી દઉં તારા વતન સુધી જવા માટેનો. એ રીતની બધી જ જે છે એ જ્યારે વાત કરે છે ત્યારે ઓલો છે એ પોતે વિચારમાં પડી જાય છે કે જેને મેં આટલી બધી ખરાબ વાતો કરી, એને ખરાબ ગાળું દીધી, બધું મેં કર્યું પણ છતાં આ વ્યક્તિમાં સહનશીલતા જુઓ, એનામાં હિલ્મ જુઓ કેવું છે. અને એ જે છે જોવે છે પછી જે છે એ ઇમામને કહે છે કે મૌલા આજ સુધી હું આવ્યો ત્યારે શાંતિ ત્યાં સુધી તમારો જબરજસ્ત વિરોધી હતો ને આજ જ્યારે હું જઈ રહ્યો છું ત્યારે તમારો ચાહનો વાળો થઈને જઈશ અને તમારો જે છે માન વાળો થઈને જઈશ. તો આ જે છે ઇમામ અલી ઇસ્લામનો અખલાક હતો, કેમકે એમણે જે છે ત્યાં હિલ્મથી જે કામ લીધું એને હિસાબે જે છે એ આખો વલામાં ચેન્જિંગ આવ્યો છે. તો આ જે છે એમને ઇમામનો જે અખલાક હતો અથવા તો એમનું જે હિલ્મ હતું એના હિસાબે થયું છે. એ સિવાય જો જોઈએ તો એક પ્રસંગ મળે છે કે ઇમામે હસન ઇસ્લામ એકવાર ખાને કાબાની અંદર એતકાફમાં હતા અને એમની સાથે અબ્દુલ્લાહ ઇબ્ને સોરી મુફસ્સિર કુરાન જે હતા એ પણ એમની સાથે જ હતા અને બંને જણા જે છે એતકાફમાં હતા અને એમાં ઇમામ અલી ઇસ્લામ જે છે એ તવાફ જે કરી રહ્યા હતા. પછી જ્યારે તવાફ કરતા હતા એવામાં એક જણો આવે છે, આવીને કહે છે કે મૌલા મારા માટે કરજ થઈ ગયું છે અને મારે એ દેવાનું છે
ત્યારે ઇમામ કહે છે ભાઈ અહીંયા તો અત્યારે મારી પાસે કોઈ છે નહીં, હું તો એતે કાપમાં છું ને અહીંયા બેઠો છું. જ્યારે એ કહે છે ત્યારે એમ કહે છે કે ભાઈ મને તમે એક કામ કરો, તમે મારી સાથે આવો, જે લોકો મારી પાસે માગે છે એની પાસે મને મહલત અપાવી દો અને તમે એમાં જે છે એ ગેરંટી આપો કે ભાઈ આ કરી દે તમે. ત્યારે ઇમામ અલી ઇસ્લામ જે છે એ જે તવાફ કરતા હતા એ તવાફ મૂકી દીધો પડતો અને એની સાથે ગયા. ત્યારે અબ્દુલ જે છે પૂછ કહે છે કે ભાઈ તમે ક્યાં જઈ રહ્યા છો? તો કે ભાઈ મારા ભાઈની હારે જઈ રહ્યો છું, તમને ખ્યાલ નથી કે તમે અહીંયા એતેકાફની અંદર છો? ત્યારે એ કહે છે કે મને ખ્યાલ છે એતેકાફમાં છું, પણ મેં મારા નાના પાસેથી સાંભળ્યું છે કે આવી રીતના કોઈની જે મદદ કરવી જે છે એ આવી બધી આ ઈબાદતની જેમ જ છે, સારી મજાની ઈબાદત થશે મારી, અને એ માટે હું જઈ રહ્યો છું કે જ્યાં મારે આની પાસે જવાનું છે ને એની પાસે સાથે જઈ અને જે એની કરજ લીધું હતું જેનું એને જે છે એ મળી અને એને મહોલત અપાવે છે. તો આ જે છે આપણે તો સામાન્ય રીતે અહીંયા ભાવનગરમાં એતેકાફમાં હોય તો ન નીકળીએ બહાર, ભાઈ ઉર્યાવા દો મને, હું એતેકાફમાં છું કરીને આપણે રોકી દઈએ આપણી જાતને. ત્યારે અહીંયા ઇમામ જુઓ તમે એતેકાફ તો હતું પણ સાથે તવાફ પણ કરતા હતા, એ જ પણ છોડીને એની સાથે ગયા અને એને મદદ કરી. અને એ જ રીતના જો જોવામાં આવે તો એક પ્રસંગ એ મળે છે કે એમણે જે છે એક વખત જોયું કે એક બુઝુર્ગવાર કોઈ વજુ કરતા હતા. હવે એની વજુમાં ભૂલ હતી. હવે બુઝુર્ગ વ્યક્તિને કેમ કેવું પડે તમારી ભૂલ છે ન કરાયું? જેને કહેવાય ને એ એક શરાફતની ખિલાફની વાત છે કે કોઈને આ રીતને કહેવું કે તમને વજુ સહી નથી. ને હવે મોટી ઉંમરની વ્યક્તિ હોય ત્યારે ખાસ એનો એહતરામ જાળવવો પડે. ત્યારે આ બંને બચ્ચાઓ કહે છે ને કે ઇમામ હસન ને ઇમામ હુસૈન ઇસ્લામ બંને ત્યાં મોજૂદ હતા, એ કહે છે બુઝુર્ગવારને ભાઈ તમે અમારું વજુ જુઓ, અમે કરીએ છીએ, અગર કાંઈ ભૂલ હોય તો બતાવજો. બસ જ્યારે એ બંને વજુ કરીને બતાવ્યું ત્યારે ઓલો બુઝુર્ગવારે કહેવું પડ્યું કે ભાઈ તમારું વજુ સહી છે, મારું વજુમાં ભૂલ હતી. આ એક એનો એક અખલાક હતો કે એમણે જે છે નમ્રતાથી જે છે એ પોતે વજુ કરીને બતાવી દીધું. એમ નથી કીધું ભાઈ તમારી વજુ ભૂલ છે, આવું વજુ કરો છો, આવું વજુ ન હાલે, તમારી નમાજ નથી, એવું કાંઈ નહીં. પોતાનું વજુ બતાવ્યું ભાઈ આ ભૂલવાળું નથી ને, તેણે એમ કીધું પડ્યું ભાઈ નહીં તમારું ભૂલવાળું નથી. તો આ જે છે એમના અખલાકો હતા અને એથી પછી એક છેલ્લી એમની વસિયતોમાં એની એક વસિયત બહેન કરવી. કેમ કે જ્યારે ઇમામ અલી ઇસ્લામને ઝેર દેવામાં આવ્યું અને ઝેર દીધા પછી જે એની પીડામાં ને એમાં વ્યસ્ત હતા ત્યારે કોઈ ચાહવાવાળો આવ્યો, આવીને મૌલાને મળ્યો, વાતચીત કરી અને પછી કીધું એણે કે મૌલા કંઈક વસિયત તો કરો અમને. ત્યારે ઇમામ અલી ઇસ્લામે વસિયત કરી હતી કે સફરે આખરત માટે તૈયાર થઈ જાઓ અને આ સફરનો જાજેરા જે છે એ અજલ આવી પહેલાં ભેગો કરી લ્યો, મેળવી લ્યો. સફરે અજલ એટલે આખરતની સફર માટે જે છે એનું ભાતું ભેગું કરવાનું છે. હવે સફરે આખરતનું ભાતું શું? સફરનું જે છે એ ભાતું શું? આપણે સામાન્ય રીતે અહીંથી અત્યારે તો બધી ફેસિલિટીઓ થઈ ગઈ ને, તો પહેલાં જતા હતા કોઈ અહીંથી મુંબઈ તો એ બહુ ખાનનું ટિફિન હારે લઈને જાય કે ભાઈ ત્યાં રસ્તામાં ખાશું વિરમગામ જઈને અને પછી આગળ વ્યા જવું. તો આ તો એવું કાંઈ ટિફિન અમાન છે જ નહીં, એવું કે આનું ટિફિન શું? જે આખિરત માટે જવાનું છે, અજલ આવે એ પહેલાં એને કે મોત આવે એ પહેલાં એ લઈને જવાનું છે. તો એનું ભાતું શું? એનું એક ભાતું નથી, ઘણાય છે. ઇન્શાલ્લાહ ક્યારેક મોકો મળશે ત્યારે વ્યવસ્થિત બયાન કરીશ, અહીંયા ટૂંકમાં બયાન કરીશ તો એ કોઈ એળે જશે મારા શબ્દોમાં કહું તો. તો એ જે છે ઇમામ અલી ઇસ્લામ અહીંયા આગળ કે તમે સફરે આખરતનું ભાતું તૈયાર કરો અને એ તમારે લઈને જવાનું છે, અરે એ મોત આવે એ પહેલાં તૈયાર કરી લો. અને પછી કહે છે કે જાણી લ્યો કે તમે દુનિયાને તલબ કરો છો, દુનિયાની પાછળ છો અને મોત તમને તલબ કરો પાછળ છે. આપણે દુનિયા મેળવવા માટે મહેનત કરીએ છીએ, દુનિયાની માટે કોશિશ કરીએ છીએ, પણ મોત જે છે એ આપણી પાછળ લાગેલું જ છે, સમજી લેજો. કેમ કે દુનિયાથી તમે કોઈ દી શેર થવાના નથી, કોઈ દી ભરાવાનું નથી, પેટે નથી. દુનિયા જે છે એવી વસ્તુ છે કે એમાંથી કોઈ માણસ એમ ન કહે છે મને બસ પેટ ભરું થઈ ગયું, બસ નહીં દુનિયા આથી નથી જોતી, નહીં એ તો એને રહેવાની જ છે એક એવી જ રીતે. કેમ કે એ જ જે છે એ જે દુનિયાની અંદર જે એક બી છે પછી અંદર જવું એ જ જે છે ને કહેવામાં આવ્યું છે કે જેને કહેવાય ને આપણી ખૂબ મોટી આરજુઓ ખોટી, એ આરજુઓ જ છે એક પ્રકારની. એ જે છે આપણને મનાઈ કરી છે ને આપણને અહીંયા જ કીધું ભાઈ તમે જે છે દુનિયાની પાછળ જાઓ છો પણ મોત તમારી પાછળ લાગેલું છે, એટલે એની પણ તૈયારી કરજો. ભલે દુનિયાની તમે મેળવો તમારી રીતે, એની કોઈ મનાઈ નથી કરી દુનિયા મેળવવાની, હરામ તરીકાથી મેળવવાની મનાઈ કરી, હલાલ તરીકાથી કોઈ મનાઈ નથી કરી.
પણ હારો આ કોશિશ પણ રહેવી જોઈએ કે આપણે જે છે કાલ અવારે મરવાનું છે એની પણ તૈયારી રહેવી જોઈએ. અને પછી એક વિસિયત કરતા કીધું છે, તું ચાહતો હો કે કોમ અને કબીલા વગર તું ઇજ્જતદાર બન. માણસ પહેલા જમાનામાં શું હતું કે કોઈ કબીલાનો હોય સરદાર હતો, કોઈ કબીલાનો માણસ હોય તેની લોકો ઇજ્જત કરતા, કેમ કે આ ફરણા કબીલાનો છે, આ ફરણા કબીલાનો છે, તેની એક જાતની ઇજ્જત રહેતી હતી. અત્યારના જમાનામાં જોવા જાય તો એમ કે ફરણા ખાનદાનનો છે, એની એક ઇજ્જત થતી હતી. અને પછી કહે છે ઇમામ કે જો તું ચાહતો હો કે તો કોઈ કબીલાની વગર તું ઇજ્જતદાર રહે અને સલ્તનત અને હુકુમતની વગર તારી ઇજ્જત થાય, સલ્તનત અને કેમ કે સલ્તનતમાં હોય તમારી આગળ તો તમારી ઇજ્જત થવાની જ છે, તમારા આગળ હુકુમત હોય તોય તમારી ઇજ્જત થવાની છે, તો એ કહે છે કે બધાથી તું જો ચાહતો હો કે એની વગર પણ તારી ઇજ્જત થાય તો તો ગુનાહોની જિલ્લતને છોડી દે. ગુનાહોની જિલ્લત એવી ખરાબ છે કે એને તું છોડી દે અને જે છે એ નીકળીને અલ્લાહની ઇતાઅતની ઇજ્જતમાં આવી જાય. ગુનાહો જે છે એ માણસને તબાહ કરી દેશે એને ખ્યાલ નથી. કેમ કે આજ માણસ જે છે એ પાંચ ટાઈમની નમાઝ પડે, રોજા રાખે, એટલે એને મનમાં થઈ જાય છે કે ઓહો માશાઅલ્લાહ મેં ઘણું કર્યું, ઘણું કર્યું, એમાં કોઈ ના નથી. પણ હારો હાર જે છે આ ગુનાહ જે છે એ જ મહત્વની વસ્તુ છે કે એનાથી બચવાનું છે. કેમ કે ઈબાદત તો કરીએ છીએ આપણે, પણ ઈબાદત બચાવવાની છે એ મહત્વની વસ્તુ છે. કેમ કે આપણે ઈબાદત કરીએ છીએ અને આપણને એનો ફાયદો મળે, પણ એની સાથોસાથ જે આપણેથી ગુનાહો જે થાય છે એ જે છે એ આપણી જે છે ઈબાદતોને બરબાદ કરી દેશે. જેમ કે એની મિસાલ છે રસુલ્લાના જમાનામાં, રસુલ્લાહ એકવાર બયાન કર્યું ભાઈ માણસ અલ્હમ્દુલિલ્લાહ કહે છે તો એનો અલ્લાહ એક એના બદલામાં અલ્લાહ એક ઝાડ જે છે જન્નતમાં એનું ઉગાડે છે, તો બધા સાથીઓ ખુશ થઈ ગયા. ઓક તો આપણે ઘણા ઝાડ થઈ ગયા છે, આપણે તો આટલી વાર અલ્હમ્દુલિલ્લાહ કરીએ છીએ, દિવસમાં આટલી તસ્બીહ કાઢીએ છીએ, આ કરીએ છીએ, આ કરીએ છીએ. પછી રસુલ્લાહ કહે છે કે એ વાત તમારી હાથી છે તમે મેળવો છો, પણ તમે એવા ગુનાહો કરો છો કે જેથી એ ઝાડ બળી જાય છે એનું શું? તો બસ આપણે પણ એ જ છે કે તમે જે છે એ અગર ગુનાહની જિલ્લતથી નીકળી જાઓ અને અલ્લાહની નજીક જો પહોંચી જાઓ અલ્લાહની ઇજ્જતમાં, તો જે છે એ તમારી ખરેખર ઇજ્જત છે. તો આપણને ખાસ તાકીદ છે કે ગુનાહથી બચવાની કોશિશ કરો. કેમ કે જેમ તમે ઇબાદત કરો છો, પણ ઇબાદતની અમે જો હરામથી નહીં બચો તો તમારી ઇબાદતો જે છે એ ખાઈ જશે તમારે આ ગુનાહ. ને પછી જ કે છેલ્લે દિવસ કીધું કે જે દિવસ હજી નથી આવ્યો એનો રંજગમનો બોજો એ દિવસ ઉપર કે જ્યારે તમે અહીંયા મોજૂદ છો એના ઉપર શા માટે લાવવો. એટલે કે જે દિવસ હજી કાંઈ આવ્યો નથી એનો રંજગમ કરીને આ જ હુકમ દુઃખી થવું, જેથી આવશે તેથી કરશું એને જેમ રાખવાનું એમાં. તો એ આમાં મૌલા કહે છે કે ભાઈ જે દિવસ હજી આવ્યો નથી, જે દિવસ હજી નથી આવ્યો એનો રંજોગમ જે છે એ આજના દિવસ ઉપર શા માટે રાખવો. તો આ જે છે મૌલા એને વસિયત કરીને એક એવી કરી છે કે જે સમજવી બહુ મુશ્કેલ છે, કેમ કે એમાં હરામ બતાવ્યું છે કે હરામ કઈ રીતના ખાવું જાય થાય છે વગેરે, તો એ મસલો મોટો છે. એ તો એને બતાવવું હોય તો અમારે ટાઈમ જાય, ઇન્શાલ્લાહ ક્યારેક મોકો મળશે તો એ બયાન કરી તફસીલથી એ વસિયત. તો આ ઇમામ અલી ઇસ્લામે પોતાની વસિયત કરી હતી. અને ઇમામે હસન અલી ઇસ્લામની જિંદગીમાં જે છે આખો જે મોળ આવ્યો છે એ જે છે હઝરત ઇસ્લામની શહાદત પછી. હઝરત અલી ઇસ્લામની શહાદત સુધી નહોતી થઈ ત્યાં સુધી જે છે એક હઝરત ઇસ્લામની ધાક હતી, અને ધાક એ હતી કે કોઈ જે છે એમની સામે થયું નહોતું. અને અહીંયા ઇમામે હઝરત અલી ઇસ્લામની જેવી શહાદત થઈ પછી જે છે આખા સંજોગો એટલા બધા ફરી ગયા કે જે દુશ્મનો જે હતા એણે કોશિશો અને સાજિશો ઘણી કરી, અને એને પરિણામ એ આવ્યું કે ઇમામ અલી ઇસ્લામને જે કાંઈ એના લશ્કર હતા એ લશ્કરમાં જે છે એવા જે સિપે સાલારો અથવા મેજરો જે હોય એ બધાને એને ફોડી લીધા અને આખો ઇમામનો લશ્કરને જે કોકરું કરી નાખ્યું હતું. આવી પરિસ્થિતિમાંથી ઇમામે પસાર થવું પડ્યું, અને એની સાથોસાથ ઇમામને જે તકલીફો પડી છે પુષ્કળ તકલીફો પડી છે. જ્યારે એમને કોઈ તકલીફના હિસાબે મદાઈન જ્યારે હવા ફેરાઈ ગયા તો ત્યાં પણ એ જ બન્યું કે એક માણસ આવે છે અને ઇમામ અલી ઇસ્લામની જાંઘ ઉપર જે છે એક એવો મારે છે લાઠી કે જેની અંદર આગળમાં ભાગે એક એવો કિલો હતો કે જે છે ઝેરવાળો હતો, એ ઇમામને જાંઘ ઉપર મારે છે અને ઇમામ જે છે એને અવાર તકલીફમાં આવે છે. અને પછી જે છે ઇમામ બગદાદમાં મદાઈનની નજીકમાં જાય છે કે જેના મેં મુખ્તારને એમના કાકાના ઘરે ત્યાં એમની સારવાર થાય છે,
અને પછી મદીનામાં આવે છે અને એમની હાલત તો એ હતી કે મદીનામાં અગર નમાજ પઢાવવા માટે નીકળતા તો અંદર બખ્તર પહેરીને નીકળતા કેમ કે કોણ જાણે કોણ ક્યારે હુમલો કરે એ કાંઈ નક્કી નહોતું એવી સ્થિતિમાં જે છે ઇમામ અલી ઇસ્લામ પોતાની જિંદગી પસાર કરતા હતા અને એ પસાર કરતા કરતા સમય એ આવ્યો છે કે જ્યારે એમના ઘરમાં એ પોતે હતા અને આ સફર મહિનો હતો અને એમાંય જ્યારે એમની પત્ની કે જેણે આ પહેલાં જે છે બીજી પાંચ વાર જે છે એમને ઝેર આપવામાં આવ્યું હતું આ એક જ વાર ઝેર આપવામાં આવ્યું નથી એ પહેલાં પાંચ વાર ઝેર આપવામાં આવ્યું હતું પણ પરવરદિગારની જે મસલત હતી કે ઝેરની બહુ અસર નહોતી થઈ અને ઇમામ અલી ઇસ્લામ જે છે એ હયાત હતા પણ બસ જે આ જે ઝેર આપવામાં આવ્યું છે એ ઝેરના બારામાં મળે છે કે એવું ઝેર કાતિલ હતું કે જે ખાસ રોમથી મંગાવવામાં આવ્યું હતું અને એવું સખત ઝેર હતું કે જેના માટે કહેવાય છે કે અગર જો એ જમીન ઉપર પડે તો જમીન ફાટી જાય એટલું બધું સખત ઝેર હતું એ ઝેર જે છે ઇમામ અલી ઇસ્લામને દેવા માટે એમની પત્ની જોજા બિનતે અસદને જે છે ફોડવામાં આવે છે લાલચ દેવામાં આવે છે અને જ્યારે જોજા બિનતે અસદ એ કરે છે કે ઇમામ અલી ઇસ્લામ જ્યારે રાતના સૂતા હતા કેમ કે એમણે જે છે એ પોતાની પાણીની માટલી જે છે એ પોતાના બાજુમાં જ રાખતા હતા નીચે બસ જ્યારે એ આવે છે અને જુએ છે કે બધા સૂતા છે એટલે જે છે આવી અને પોતાને અંદર ઝેર નાખી જાય છે અને માટલી પાછી મૂકી અને પોતાની અંદર વહી જાય છે બસ જ્યારે મૌલા ઉઠે છે અને પોતે પાણી પીવે છે જેવું એ પાણી પીવું હતું ફોરન કહે છે કેમ કે જનાબ જૈનબ ત્યાં સૂતા હતા એને કહે છે કે એ બેન જૈનબ આ પાણી કેવું છે કે મારે છાતીથી લઈ અને ડ્યુટી ઉતીનનો બધો ભાગ જે છે એકલો બાળી નાખ્યો છે આવું સખત ઝેરવાળું પાણી છે બસ પછી જે છે ઇમામે હસન ઇસ્લામને ઉલટીઓ થવા લાગી જ્યારે ઉલટી થવા લાગી તો એની સાથોસાથ જે છે એમને કહે જેના ટુકડાઓ બહાર આવવા લાગ્યા કે જેના માટે મળે છે 70 યા 72 ટુકડા જે છે એ બહાર આવ્યા હતા અને આ રીતના ઇમામ ઝેરની અસરથી જે છે એકદમ એમનું શરીર જે છે એ ભૂરું પડી ગયું લીલું પડી ગયું અને જ્યારે એ લીલા શરીરની આરે જોવે છે ત્યારે ખુદ ઇમામે હુસૈન ઇસ્લામ પણ જે આવી ચૂક્યા હતા એ જોવે છે કે ભાઈના શરીરને જે છે એ આ રીતના ઝેરની અસર થઈ ગઈ છે પછી એમને જે છે આ ઝેરની અસરમાં અને અસરમાં ઇમામ અલે ઇમામ હસન અલી ઇસ્લામ જે છે એ દુનિયાથી સિધાવી જાય છે જ્યારે દુનિયાથી ચાલ્યા જાય છે પછી ઇંતજામ એ કરવામાં આવ્યો કે એમને જે છે મુસલો કફન દેવામાં આવે અને પછી જે છે નમાજ મૈયત પડી અને એમને જે છે એમની એક વસિયત હતી અથવા તો એમની આરજી હતી કે ભાઈ મને જે છે રસૂલના પહેલુંમાં દફન કરવામાં આવે તો જ્યારે એ મુજબ જાવ્યા હતા ત્યારે હામે મરવાના મળતિયાઓ આવે છે આવીને એ કામ કરે છે પહેલાં તો રોક્યા અને પછી જે છે એ લોકોએ તીરોનો મારો ચલાવ્યો એટલા બધા તીર ચલાવ્યા કે તીરમાંથી અમુક તીરો તો જે છે ઇમામે હસન ઇસ્લામના તાબૂતમાં અંદર આવ્યા અને ઇમામે હસન ઇસ્લામના શરીરમાં પેવર થઈ ગયા હતા પછી જે છે એ મૌલાના લાશ પાછળ આવે છે જનાજાને વળી પાછા જે છે એને ટેકાય લોહી હતું વગેરે સાફ કરી અને પછી બકીના કબ્રસ્તાનમાં લઈ જાય છે બસ આ દોસ્તો કેવો જુલ્મ હતો કે મૈયતની ઉપર આ રીતના તીરો સિસ્ટમથી જુલ્મ કરવામાં આવ્યો હતો અલા લાતુલ્લા અલ કૌમિ ઝાલિમિન સૈ આલમુલ લઝીન જલમુ યમન કલબિ યન કલબુન બેહક ઝહરા વાબીહા વબાલહા વનીહા પરવરદિગારા અમારા નાયબ ઇમામ ઓલ મૈદીન અને તાલિબ ઇલ્મની દરેક મુસીબત અને પરેશાની દૂર કર આઈમે માસુમ ઇસ્લામના રોજા બરકોને તારી હિફાજતમાં રાખ વેરાન થઈ ગયેલા રોજા બરકોને આબાદ કર ફુલ્લો મોમિન મોમિનાત કે જેઓ ફાની દુનિયાથી કુછ કરી ગયા છે તેઓના ગુનાઓને માફ કરી જન્નતમાં હાલી દરજા હતા પરમાં અમારા જમાનાના ઇમામના જહુરમાં જલ્દી કર એમના નાસિરોમાં ને ગુલામોમાં મરોશુમાર કર